ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 એફએમ પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. અનિતાબેન ગૂંચવાયેલા દેખાતા હતા. પોતાની દીકરી શૈલી અને એના બોયફ્રેન્ડ સપનના લગ્ન વિશે એમને કયો નિર્ણય લેવો એ ખબર જ નહોતી પડતી. ડોક્ટર સાહેબ, ખરેખર બહુ જ કન્ફ્યુઝન છે. મારી દીકરી શૈલી અને એનો બોયફ્રેન્ડ સપન એકબીજાને ફર્સ્ટ MBBS થી ઓળખે છે. બંને પ્રેમમાં છે અને મેરેજ પણ કરવા છે, પણ જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી બંને સ્વભાવ, ઉછેર અને વર્તનની દ્રષ્ટિએ ઉત્તર દક્ષિણ છે. મને ખૂબ ચિંતા થાય છે કે એ બંનેનો પરણવાનો નિર્ણય યોગ્ય તો છે ને? વાત આમ તો સામાન્ય હતી, પણ પેરેન્ટ્સની ચિંતા પણ અસ્થાને નહોતી. મેં વધુ વિગતો માંગી અને અનિતાબેને આગળ વાત શરૂ કરી. શૈલી અને સપન બંને ફર્સ્ટ યરમાં હતા ત્યારે એક યાદગાર ઘટના બની ગયેલી. એનોટોમીના ક્લાસમાં ડિસેક્શન ટેબલ પર ડેડ બોડી પડ્યું હતું. એ વખતે અનાયાસે જ શૈલી અને સપન આજુબાજુમાં ઊભા હતા. જેવું પ્રોફેસરે સમજાવવાનું શરૂ કર્યું કે થોડી જ વારમાં સપન ચક્કર ખાઈને નીચે પડી ગયો. શૈલી તરત જ એને ઊભો કર્યો અને બાજુમાં ખુરશી પર બેસાડી એના માટે કોફી લઈ આવી. આમ તો આવું દર વર્ષે ફર્સ્ટ યર મેડિકલના કોઈ ને કોઈ સ્ટુડન્ટ સાથે બનતું જ હોય છે, પણ શૈલીએ આપેલી કોફી છેક એમની ડેટિંગ કોફી સુધી પહોંચી ગઈ અને આજે મેરેજના ઉંમરે આવીને વાત ઊભી છે. મેં વધારે ડિટેલ્સ જાણી તો ખબર પડી કે 3 વર્ષથી ચાલતા આ સંબંધમાં શૈલી હમણાંથી પોતાના લગ્ન વિશે પોતાના નિર્ણય માટે ડગુમગુ થઈ ગઈ હતી. એ પેલા ડિસેક્શન રૂમની ઘટનાનું કનેક્શન હાલના સંબંધ સાથે શોધતી હતી. શૈલી આમ તો એકદમ મજબૂત મનની અને ફિટ શરીરવાળી છોકરી, જ્યારે સપન એકદમ સોફ્ટ અને ઇમોશનલ. શૈલીને આગળ MD કરવું હતું અને સપનને ફક્ત ગ્રેજ્યુએશનથી જ સંતોષ હતો. બસ આ જ વાત બંનેના પ્રોબ્લેમના મૂળમાં હતી. એકબીજાને પ્રેમ કરીએ છીએ તેવું સ્પષ્ટ સ્વીકારે, પણ કરિયર સાથે કોમ્પ્રોમાઇઝ કરવા બેમાંથી એકેય તૈયાર નહીં. શૈલી અને સપન વચ્ચેની અસમાનતા કરિયર કરતા વિચારોની વધારે છે. સપનનો ઉછેર એક ઓવર પ્રોટેક્શન વાળા ફેમિલીમાં થયો છે, જ્યારે શૈલીનો જન્મ તદ્દન જુદા વાતાવરણમાં થયો છે. સપનમાં મૂળભૂત સાહસિકતાનો અભાવ, જ્યારે શૈલી ખરેખર મજબૂત, સપન ઓવર કેરિંગમાં માનનારો, જ્યારે શૈલી જરૂર પૂરતી દરકારમાં જ માને. બંને ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને મહેનતુ. સપન ઓલમોસ્ટ ઇન્ટ્રોવર્ટ કહી શકાય, જ્યારે શૈલી ટોટલી એક્સ્ટ્રોવર્ટ. સપનને ફક્ત ક્લાસિકલ મ્યુઝિકનો શોખ, જ્યારે શૈલીને સંગીત માત્ર ગમે. અનિતાબેને કહ્યું એ મુજબ બંને પરિવારોને લગ્નના આ નિર્ણયથી કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ જેમ જેમ એ શૈલી અને સપનના સ્વભાવ અને રીતભાતને જાણતા થયા, એમની ચિંતા વધતી જતી હતી કે ખરેખર આ લગ્ન જીવન લાંબુ ટકશે કે કેમ. શૈલી અને સપનના ડિફરન્સીસની જાણે આખી લિસ્ટ અનિતાબેન પાસે તૈયાર હતી. સર, આ બંને વચ્ચે આટલા બધા ડિફરન્સીસ છે તો પછી કેવી રીતે સાથે રહી શકશે? મેં પૂછ્યું તો ખબર પડી કે શૈલી અને સપન બંને પોતપોતાના આ સ્વભાવના ડિફરન્સીસ વિશે સારી રીતે જાણતા હતા. બંને વચ્ચે એટલું સારું હતું કે કોઈ વાત એકબીજાથી છુપાવતા નહીં. ટોટલ ટ્રાન્સપરન્સી અને વેરી ગુડ કોમ્યુનિકેશન. વાત આમ તો સાવ સામાન્ય લાગે છે ડોક્ટર, પણ આ લગ્ન એ જીવનભરનું કમિટમેન્ટ છે. જો આટલી બધી અસમાનતા હોય તો આગળ વધવું કે નહીં એ સવાલ મને કોરી ખાય છે. જો ભવિષ્ય શક્ય ન હોય તો અહીંથી જ અટકી જઈએ એમાં જ શાણપણ છે. પણ બીજી બાજુ શૈલી અને સપન એકબીજાના પ્રેમમાં પણ છે. શું કરવું એ સમજણ જ નથી પડતી. શું આ બંને લગ્ન કરી લે તો લગ્ન જીવન ટકી રહેશે ખરું? મારી દ્રષ્ટિએ આમ તો બંને જણાનું એક રીતે જોતા કરિયર કાઉન્સેલિંગ પણ હતું અને પ્રી મેરેજ કાઉન્સેલિંગ પણ હતું. સારી વાત એ હતી કે બંને જણા વચ્ચે રિલેશન માટેનું મૂળભૂત તત્વ પ્રેમ હાજર હતું. બે વચ્ચે કોમ્યુનિકેશન બહુ ક્લિયર હતું, તો પછી સાથે નહીં રહી શકાય એ ચિંતા ખરેખર અસ્થાને હતી. મેં શૈલી અને સપનને બીજા દિવસે બોલાવ્યા અને ફાઇનલી પૂછ્યું કે તમે ખરેખર એકબીજાને પ્રેમ કરો છો? મારા આ સવાલના જવાબમાં બંને એક સાથે હા પાડી. મેં એમનું કન્ફ્યુઝન દૂર કરવા કેટલાક સૂચનો કર્યા. સૌ પ્રથમ તો તમે બંને એ સ્વીકારો કે તમે એકબીજાથી અલગ છો અને અલગ મેન્ટાલિટી સાથે રહેવાના જ છો. એનો અર્થ એ નથી કે બંને એકબીજાના વિરોધી છો, એ સમજો. લગ્નમાં અલગ વ્યક્તિત્વનો સ્વીકાર મેરેજ લાઈફને સ્પાઇસી અને સુગંધિત બનાવે છે. એકબીજાના ડિફરન્સીસને રિસ્પેક્ટ કરવાથી ઘણા બધા ઝઘડા ટાળી શકાય છે. લગ્ન કરનાર બે વ્યક્તિઓ ક્યારેય 100% સરખી ન જ હોય. આપણે એ શોધવાનું છે કે આપણામાં ખૂટતી બાબત જો પાર્ટનરમાં મળી આવે તો એ આપણા માટે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ બની જાય છે. બંને જણા એટલું યાદ રાખજો કે બીજાના દેખતા તમારા આ ડિફરન્સીસ માટે ક્યારેય એકબીજાનું અપમાન ન કરતા. તમે બંને એકબીજાને સાચો પ્રેમ કરો છો
અને પ્રેમથી મોટી બીજી કોઈ ફિલિંગ જ નથી. થોડા સમય પછીની વાત કરું. આજે મારા ટેબલ પર શૈલી અને સપનની ફર્સ્ટ એનિવર્સરીની પાર્ટીનું ઇન્વિટેશન પડ્યું છે. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગિન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મનકા રેડિયો, અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું. આવજો.